માંડર ટોલ નાકા પર વાહન ચેકિંગ દરમિયાન એક ટેમ્પોને કોશિશ કરી હતી આઈસર ટેમ્પો ચાલક જોઈ ફિલ્મી ઢબે નાસી છૂટ્યો હતો ત્યારે ટીમે પીછો કરતા પોલીસે એક ઇસમને ઝડપી ટેમ્પોની તલાશી લેતા જીપ્સન જેવા પાવડરની આડમાં અફીણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પોષ ડોડાનો મસ્ત મોટો જથ્થો એલસીબીને ઝડપી પાડવામાં સફળતા મળી છે એક તરફ દેશમાં યુવાધન નશાને રવાડી ચડ્યું છે અને રોજ બરોજ કરોડો રૂપિયાનો માદક દ્રવ્યોનો જથ્થો પકડવામાં પોલીસ સફળતા પણ મેળવી રહી છે પરંતુ નશાનો કારોબાર કરતા ડ્રગ્સ માફિયાઓ તેમનો કાળો કારોબાર ચાલવા અવનવા કિમિયાઓ કરી પોલીસને ચકમો આપી મોતનો સામાનની હેરાફેરી કરી રહ્યા છે જોકે તેમના નેક્સેસને તોડવામાં તાપી પોલીસને આંશિક સફળતા મળી છે ગત રોજ તાપી એલસીબીની ટીમ સોનગઢમાં માંડર ટોલ નાકા પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક સફેદ કલરનો ટાટા ટેમ્પોને અટકાવવાની કોશિશ કરી હતી એલસીબીની ટીમને જોઈ ટેમ્પો ચાલકે ટેમ્પો પૂરપાટ ભગાવી મૂક્યો હતો અને ટેમ્પો ચાલકનું કરતૂત જોઈ કઈ ગુનાહિત વસ્તુની હેરાફેરી થઈ રહી હોવાની શંકા ગઈ હતી અને એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો થોડા અંતરે જઈને ટેમ્પો ચાલકે પોલીસના હાથે ઝડપાઈ જવાના ડરથી વીરપુર ગામની સીમમાં એક પેટ્રોલ પંપ નજીક ટેમ્પો ઉભો રાખી ચાલકે ક્લીનર સહિત ફરાર થઈ જવાની કોશિશ કરી હતી જોકે એલસીબીની ટીમે બેમાંથી એકને ઝડપી પાડ્યો હતો એલસીબી તેનું નામ પૂછતા તેણે તેનું નામ બજરંગ ભવરલાલ બિસ્નોય જણાવ્યું હતું અને તે ટેમ્પોનો ક્લીનર હોવાનું જણાવ્યું હતું જ્યારે ટેમ્પો ચાલક મંગારામ મોહનરામ બેનીવાલ હોવાનું જણાવ્યું હતું જે પોલીસ કબજે કર્યો હતો તાપી જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર આ પોસ્ટ ડોડા અફીણ બનાવવામાં ઉપયોગ થાય છે એલસીબીએ પંચ્યાસી લાખ ત્રણ હજાર બસો રૂપિયાનો બે હજાર આઠસો ચોત્રીસ કિલો જથ્થો

તેમણે ટેમ્પુ માલિકનું નામ જગદીશ મદનલાલ નેણ હોવાનું જણાવ્યું હતું ત્યારે ચાલક ક્લીનર અને ટેમ્પો માલિક એમ ત્રણેય રાજસ્થાનના જોધપુરના હોવાની વિગતો સામે આવી છે એલસીબી ચાલક અને ટેમ્પો માલિકને વોન્ટેજ જાહેર કર્યા છે અને આ નેક્સસમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે